નમસ્તે અગત્યની જાણકારી સાથે હું છું હિના આજે શ્વાસ સંબંધિત જાણકારી મારે તમને આપવી છે શ્વાસ સંબંધિત જે પણ સમસ્યા થતી હોય છે તેનાથી આપણે ખૂબ પીડાતા હોઈએ છીએ અને તેમાં પણ જો અસ્થમાં હોય તો ખૂબ ધ્યાન રાખવું પડે છે પરંતુ હવે જો તમને અસ્થમાં છે તો અસ્થમાં એટેકની સમસ્યા ઓછી કરવી હોય તો તમારા રોજિંદા જીવનમાં બસ તમારે આ ચાર વસ્તુનો સમાવેશ કરવાનો છે પાલક પાલકમાં ખૂબ જ પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને અસ્થમાની પ્રોબ્લેમ છે તેમનામાં પોટેશિયમ અને મેગ્નેશિયમની કમી હોય છે જે પાલક પૂરી કરી દે છે નારંગી નારંગી વિટામિન સીથી ભરપૂર હોય છે અને વિટામિન સીનું સેવન અસ્થમાના એટેકનો ખતરો ઘટાડી શકે છે અવોકાળો એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે હોય છે જે શરીરના ટોક્સિક પદાર્થોને બહાર કાઢી ફેંકે છે આદુ શરદી ખાંસી જ્યારે પણ થાય ત્યારે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ ગળાનું કોઈ ઇન્ફેક્શન હોય અને આદુનો ઉપયોગ કરવામાં આવે તો ગળાનું ઇન્ફેક્શન દૂર થાય છે કેવી રીતે ઉપયોગ કરવાનો છે નવસેકા પાણીમાં આદુનો રસ અને મધ ઉમેરીને પાણી તમારે પીવાનું છે આનાથી પણ અસ્થમાની સમસ્યા દૂર થઈ શકે છે અને જરૂરી સૂચના આ તમામ જે બાબતો છે તે તો ધ્યાનમાં રાખવાની છે પરંતુ જરૂરી ડોક્ટરનું કન્સલ્ટ કરવું પણ અત્યંત જરૂરી હોય છે તો તમારા ડોક્ટરની સલાહ સૂચન તમારે જરૂરથી લેવી જોઈએ